કેન્દ્રની મોદી સરકાર દ્વારા ત્રણ કૃષિ કાયદા સામે ખેડૂત આંદોલનના માર્ગે ઉતર્યા છે છેલ્લા 67 દિવસથી. આજે 13મા દિવસે દિલ્હીમાં ધામા નાખીને બેઠા છે અને આવતીકાલે બેઠકનું આયોજન કર્યું છે તે પણ કિસાન સંગઠનો સાથે. સરકારની આ 5મી બેઠક મળવા જઈ રહી છે ત્યારે આજે ભારત બંધનું એલાન આપ્યું છે. હાલ ગુજરાતમાં ભારત બંધનો મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે તો બજારો પણ ચાલુ જોવા મળી રહ્યા છે. સુરતમાં પણ ઓસ્કાર ન્યૂઝની ટીમ રિપોર્ટિંગ કરી ત્યારે સુરતમાં આવેલા પુના ગામ રોડ પર એપીએમસી માર્કેટ ચાલુ જોવા મળ્યું હતું. તેમજ ગુજરાત સરકાર દ્વારા લોખંડી પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. સવારમાં જ કોંગ્રેસ પાર્ટીના મહિલા કાર્યકર્તાઓ એપીએમસી માર્કેટ બંધ કરાવવા આવ્યા ત્યારે પોલીસ દ્વારા નજીકમાં પુણા ગામ પોલીસ સ્ટેશને ધરપકડ કરી અટકાયત કરી લેવામાં આવી હતી. આમ કોંગ્રેસના કાર્યકરોને મોડી રાત્રેથી જ અટકાયત કરવાની શરૂ કરી અને વહેલી સવારથી જ તેમને અટકાયત કરી લેવામાં આવી હતી. સુરત જિલ્લાની 6 જેટલી એપીએમસી માર્કેટ આવેલી છે તેમાં બધી જ માર્કેટોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. સુરતમાં આવેલા ટેક્સટાઇલ અને ડાયમંડ માર્કેટ પણ રાબેતા મુજબ ચાલુ છે જોવા મળી રહ્યા છે. વેપારીઓ અને નાના મોટો મજૂરો પણ કામધંધથી રોજીરોટી મેળવવા માટે સવારથી માર્કેટમાં જોવા મળી રહ્યા છે. કૃષિ કાયદાના વિરોધમાં સુરત જિલ્લાના ખેડૂતોનો ખાસ એટલો બધો ભારત બંધના પ્રતિબંધ પર પ્રતિસાદ જોવા મળ્યો ન હતો. સમગ્ર ગુજરાતમાં રૂપાણી સરકારે આંદોલનને નિષ્ફળ બનાવવા 100% પુરવાર થઈ હોય તેવું જોવા મળી રહ્યું છે. સાથે સાથે ખેડૂતોના પણ સાથે આ આંદોલન કરવા જઈ રહ્યા છે ત્યારે સુરતનું એપીએમસી માર્કેટ, એક ટેક્સટાઇલ માર્કેટ, ડાયમંડ માર્કેટ તેની ઉપર સુરત ટકી રહ્યું છે અને ધંધા રોજગાર માર્કેટ મુજબ જ ચાલે છે. ત્યારે ગુજરાત સરકારના રૂપાણી સરકાર દ્વારા આ આંદોલનને નિષ્ફળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. આજે ખેડૂતો દ્વારા જે આંદોલન આપવામાં આવેલું છે જેના અનુસંધાને આ માર્કેટની આગળ લોખંડી બંદોબસ્ત થવાથી જ કરવામાં આવેલો હતો. જેના અનુસંધાનમાં આજે જે કોંગ્રેસના અમુક મહિલા કાર્યકર્તાઓને થોડી અટક કરીને પણ પુણા પોલીસ સ્ટેશને લઈ જવામાં આવેલા છે અને હાલ માહોલ પૂરતો શાંત જોવા મળી રહ્યો છે. અત્યારે અમે જે અંતર ઇન્ટરવ્યુમ જઈને જે આવેલા છે માર્કેટની અંદર તેમાં કામકાજ સારી રીતે ચાલી રહ્યું છે. તેમજ ખેડૂતો પણ પોતાનો માલ વેચવા માટે આવી રહેલા છે અને સુરત જિલ્લાની 6 એએમસી માર્કેટ જે હાલ છે તેમાં પ્રતિસાદ સારો જોવા મળ્યો છે. માર્કેટો સંપૂર્ણપણે બધી માર્કેટો ચાલુ છે અને હાલ કોઈ જાતની કોઈ આંદોલનકારીઓની કોઈ ધમાલ કે કોઈ એવું જોવા મળેલ નથી તેવું પોલીસ સૂત્ર દ્વારા જાણવા મળેલ છે અને અત્યારે હાલ કામકાજ સારી રીતે ચાલી રહેલું છે.